છેલ્લા 6 વર્ષથી બાળકોને પુસ્તક ભેટ આપી વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરતી અમદાવાદની દીકરી હની રાવલ 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસની જ્ઞાનની નવી ઉર્જાનો સકારાત્મક આવકારવાનો અને અભિવ્યક્ત કરવાનો દિવસ એટલે વિશ્વ પુસ્તક દિવસ સારા પુસ્તકો વિનાનું ઘર સુમસાન જેવું હોય છે અને સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર હોતો નથી એ કહેવત આપણે સૌ જાણીએ છીએ. મનુષ્યના જીવન ઘડતરમાં પુસ્તક વાંચનનો ખૂબ મોટો પ્રભાવ પડે છે અને આજના આધુનિક યુગમાં પુસ્તકોને સ્થાન ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ લઈ લીધું છે. આજની યુવા પેઢી ટેકનોલોજી નજીક અને પુસ્તકોથી દૂર થઈ રહી છે. આજના બાળકોને બાળપણથી જ મોબાઈલની લત લાગી જાય અને જેના કારણે તેઓ પુસ્તક વાંચનથી દૂર રહી જતા હોય છે અને બાળકોની આંખમાં નંબર પણ વધતા જોવા મળ્યા છે. આ સમયમાં અમદાવાદ આસ્થા અપલ ફ્લેટ નવા વાડજમાં રહેતી અને સ્વસ્તિક સ્કૂલ નામના વાડજમાં અભ્યાસ કરતી હની રાવલ દ્વારા છેલ્લા 6 વર્ષથી નિયમિત રૂપે બાળ સાહિત્ય, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવી વિવિધ વિષયના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરવામાં આવે છે. સાથે સાથે તેની નાની બહેન સાનવીએ પણ બાળ વાર્તાઓ અને સુંદર પુસ્તકો વાંચનની ટેવ પાડે છે. હની દ્વારા આપણે ત્યાં ઉજવતા વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રસંગોને પુસ્તકના આકાર ડ્રેસ પહેરે તેઓ પોતે પુસ્તક બની પુસ્તકનું વાંચન સુંદર સંદેશ પણ આપવામાં આવતો હોય છે. આ બાળકો મોટાભાગના સમય મોબાઈલ, ટેલિવિઝન, કમ્પ્યુટર પાછળ ખરાબ થાય છે ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે બાળકોને વાંચન રસ કેળવા અને ઉદ્દેશ્યથી હની રાવલ વિશ્વ પુસ્તક દિવસને પોતાના ઘરે ખૂબ ઉત્સાહ અને પૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હની દ્વારા પોતાના બાળમિત્રોને ઘરે આમંત્રણ કરવામાં આવ્યું હતું. ઘરમાં જ હની દ્વારા આવેલા બાળકોને માટે પુસ્તકનું નાનકડું પ્રદર્શન ગોઠવી વિવિધ વિષયોના પુસ્તકનો પરિચય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળમિત્રો સાથે બેસી 1 કલાક જેટલું સમૂહ વાંચન પણ કર્યું હતું. સાથે સાથે અવનવી રમતો રમી છેલ્લે દરેક બાળકોને એક પુસ્તક ભેટ આપી વિશ્વ પુસ્તક દિવસની ઉત્સાહને પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના ટેકનોલોજી યુગમાં હની દ્વારા બાળકોને પુસ્તક વાંચન માટેનો પ્રયાસ ખરેખર સરાહનીય છે. આવનારા સમયમાં બાળકો ટેકનોલોજીથી દૂર રહી પોતાનો સમય અવનવા જ્ઞાનથી ભરેલા પુસ્તકનું વાંચન કરે અને અન્યને પણ વંચાવે માટે પ્રેરિત કરે તે માટે સંદેશ પાઠવે છે. અમદાવાદના દીકરીને પ્રશંસનીય કાર્યને લઈને સ્વ સ્વ સલામ. બીજો રિપોર્ટ સંજીવ રાજપૂત, અમદાવાદ. શું નામ છે બેટા? મારું નામ હની રાવલ છે. છેલ્લા 6 વર્ષથી હું નિયમિત રૂપે બાળ સાહિત્ય, જનરલ નોલેજ, વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિવિધ વિષયોના પુસ્તકોનું નિયમિત રૂપે વાંચન કરું છું. પુસ્તક વાંચન એ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે. ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે જ્ઞાનાતૃતેન મુક્તિ, અર્થાત જ્ઞાન વગર મુક્તિ સંભવ નથી. પરંતુ આજના બાળકોનો મોટાભાગનો સમય ટીવી જોવામાં અને મોબાઈલમાં ગેમો રમવામાં જ ખરાબ થાય છે. ત્યારે આ સુંદર સમયને બચાવવા માટે અને બાળકોમાં વાંચન રસ કેળવવાના આશયથી હું અને મારી નાની બહેન સાનવી પુસ્તક બન્યા છીએ. પુસ્તકો પ્રેરણાનો ભંડાર છે, તેઓ આપણા સાચા મિત્ર છે. વાંચન કરવાથી તણાવ ઓછો, દિમાગ સ્ટ્રોંગ અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે તમે પણ નિયમિત રૂપે સારા પુસ્તકોનું વાંચન કરજો.